જાહેરાત થઈ શકે છે પણ હિમાચલ જાહેરાત કરાઈ હતી ત્યારે બ્રિજેશ દોશી સંવાદદાતા મારી સાથે જોડાયા છે જે બ્રિજેશ ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેરાત થવાની શક્યતા નહિવત છે માત્ર હિમાચલ પ્રદેશ ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ શકે છે તે પ્રકારની અટકળો શું વધુ વિગતો જુઓ બે કારણ છે આના અને ગુજરાતના સૂત્રો જે કહી રહ્યા છે તે પ્રમાણે આ સમાચાર આપણે ચલાવી રહ્યા છીએ જે વિગતો છે તે વિગતો પ્રમાણે બે હજાર સત્તરમાં એક લોજિકલ કારણ એ પણ છે કે બે હજાર સત્તરની અંદર પહેલાં જે છે હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર થઈ હતી તેર ઓક્ટોબરે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને ગુજરાતની ચૂંટણીઓની જાહેરાત પચીસ ઓક્ટોબરે કરવામાં આવી હતી એટલે બાર દિવસનો ગેપ બે હજાર સત્તરમાં પણ હતો બંને રાજ્યોની ચૂંટણી અલગ અલગ મહિનામાં થઈ હતી એક ચૂંટણી નવેમ્બરમાં થઈ હતી એક ડિસેમ્બરમાં થઈ હતી આ વખતે પણ જે છે બંને રાજ્યોની ચૂંટણી અલગ અલગ જાહેર થાય તે પ્રકારની શક્યતાઓ વધુમાં વધુ જોવામાં આવી રહી છે એટલે સાથે એની જાહેરાત થાય તેવી કોઈ શક્યતા નથી તેના અનેક કારણો પણ છે મેં જે રીતે થોડા સમય પહેલાં પણ જ્યારે ઇલેક્શન કમિશનની પીસીનો મેસેજ આવ્યો ત્યારે પણ મેં આ વાત કહી હતી કે પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ જે છે નિશ્ચિત થઈ ચૂક્યો છે ઓગણીસ વીસ ઓક્ટોબરે પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ નિશ્ચિત છે ઓગણીસ ઓક્ટોબરે તેઓ ડિફેન્સ એક્સપોનું પણ ઉદઘાટન કરી રહ્યા છે જો આજે ચૂંટણીઓ જાહેર થઈ જાય તો આ બધા કાર્યક્રમો રદ કરવા પડે અને કાર્યક્રમો રદ થવાની સાથે કોઈ પણ સરકારી કાર્યક્રમ ન થઈ શકે એટલે હાલની સ્થિતિમાં એવું દેખાતું નથી કે ગુજરાતની ચૂંટણી આજે જાહેર થાય આજે ફક્ત હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત થશે અને હિમાચલ પ્રદેશની અંદર નવેમ્બર મહિનામાં બરફવર્ષાના કારણે જે ચૂંટણીઓ છે તે વહેલી થતી હોય છે ડિસેમ્બર મહિનામાં સમગ્ર હિમાચલ હિમાચલ બરફ અંદર પુષ્કળ થાય છે અને તેના કારણે મતદારોને તકલીફ પડે સમગ્ર પોલિંગ સ્ટાફને તકલીફ પડે આ હવામાન વિભાગની જે આગાહી હોય છે તેના આધારે હવામાનના કારણે જે છે હિમાચલ પ્રદેશની ચૂંટણીઓ વહેલી જાહેર કરવામાં આવતી હોય છે અને તે રીતે આ વખતે પણ જે છે હિમાચલ પ્રદેશની ચૂંટણી વહેલી જાહેર થશે આજે જે જાહેરાત થવાની છે તેની અંદર ફક્ત હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ સૂત્રો વ્યક્ત કર્યા છે ગુજરાતની ચૂંટણીઓ આજે જાહેર નહીં થાય પ્રધાનમંત્રીનો પ્રવાસ વીસ તારીખે પૂર્ણ થઈ રહ્યો છે એટલે લગભગ એકવીસ બાવીસ તારીખ પછી અથવા તો બાવીસ તારીખની આસપાસ જે છે ગુજરાત ચૂંટણીઓ જાહેર થાય તે પ્રકારની વાત પણ ગુજરાતમાં વહીવટીતંત્રની સાથે સંકળાયેલા સૂત્રો કહી રહ્યા છે એટલે એ વાત સ્પષ્ટ છે કે ગુજરાતની ચૂંટણી આજે નથી થઈ રહી છતાં ઇલેક્શન કમિશનનો અધિકાર છે કે ચૂંટણી ક્યારે જાહેર કરવી પણ જે સૂત્રો જે માહિતી આપી રહ્યા છે તે માહિતી પ્રમાણે આજે ફક્ત હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર થશે અને ગુજરાતી ચૂંટણી આગામી એક સપ્તાહમાં અથવા તો ચૂંટણી પંચ આજે કહેશે કે ક્યાં સુધીમાં ગુજરાતી ચૂંટણી તેઓ જાહેર કરે છે તે વાત પણ ચૂંટણી પંચ સ્પષ્ટ કરી દેશે એટલે આજે એ સ્પષ્ટતા થઈ જશે કે ગુજરાતની ચૂંટણીઓ ક્યારે જાહેર થશે પણ આજની જે મહત્વની વાત એ છે કે આજે ફક્ત હિમાચલ પ્રદેશની ચૂંટણીઓ જાહેરાત થાય છે તેના જે અનેક કારણો છે ત્યાંના હવામાનની સ્થિતિ અને ત્યાં ચૂંટણી પંચે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે એટલે ત્યાંની જાહેરાત પહેલાં થાય તે પ્રકારની શક્યતા વધુ રહેલી છે ગત વર્ષે પણ એટલે કે બે હજાર સત્તરમાં જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે પણ એવું જ થયું હતું હિમાચલ પ્રદેશની ચૂંટણી પહેલાં જાહેર કરવામાં આવી હતી અને તેના દસ બાર દિવસ બાદ ગુજરાતની ચૂંટણીની જાહેરાત થઈ હતી એટલે આ વખતે પણ તે થાય તે પ્રકારની શક્યતાઓ પૂરી રહેલી છે એટલે આજે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની શક્યતા ખૂબ ઓછી અથવા તો નહીવત છે જી બિલકુલ બ્રિજેશ એક સવાલ એ પણ થાય વીસ તારીખ પછી જો ગુજરાત ઇલેક્શન જાહેર થાય છે તો આપના મતે અને જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે અનુસાર ગુજરાતમાં ક્યાં સુધીમાં નવેમ્બરમાં કે ડિસેમ્બરમાં ઇલેક્શન આવી શકે છે જો ચૂંટણી જાહેર થયા બાદ ત્રીસથી પાંત્રીસ દિવસનો સમયગાળો આપવામાં આવતો હોય છે જેની અંદર તમામ પ્રક્રિયા પૂર્ણ થતી હોય છે એટલે પાંત્રીસ દિવસના અંદાજ પ્રમાણે પણ આપણે જો ચાલીએ તો નવેમ્બર મહિનાના અંતિમ સપ્તાહની અંદર પ્રથમ તબક્કાનું મતદાન ગુજરાતમાં હંમેશા બે તબક્કામાં મતદાન થઈ રહ્યું છેલ્લી બે ત્રણ ચૂંટણીઓથી એટલે જો બે તબક્કામાં મતદાન થાય છે તો પહેલો તબક્કાનું મતદાન જે છે એ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં અને ડિસેમ્બરના શરૂઆતમાં જે છે ચાર તારીખની પહેલાં જે છે બીજા તબક્કાનું મતદાન થઈ શકે છે અને જે પરિણામો છે તે સાતથી દસ ઓક્ટોબરની વચ્ચે જાહેર થઈ શકે છે સંભવત એવું મનાઈ રહ્યું છે કે બાર ઓક્ટોબર માફ કરશો બાર ડિસેમ્બર પહેલા બાર ડિસેમ્બર પહેલા જે છે નવી સરકારનો ગ્રહણ સમારોહ પણ થઈ જશે કારણ કે પાછળ એક બીજી મોટી પણ એક ઇવેન્ટ આવી રહી છે એટલે બાર ડિસેમ્બરની આસપાસ જે છે એ તમામ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે પ્રકારની શક્યતાઓ રહેલી છે જો કે સમગ્ર કાર્યક્રમ ચૂંટણી પંચે નક્કી કરવાનો છે આપણે જે છે અનુમાન લગાવી રહ્યા છીએ કે જે ત્રીસથી પાંત્રીસ દિવસો જે સમયગાળો હોય છે એ સમયગાળાના અનુમાન પ્રમાણે નવેમ્બરના અંતિમ સપ્તાહમાં પહેલા તબક્કાનું મતદાન ડિસેમ્બરના પહેલા સપ્તાહની ની અંદર જે છે બીજા તબક્કાનું મતદાન અને એના બે દિવસ બાદ જે મતદાન પૂર્ણ થાય એના બે દિવસ બાદ તરત જ ચૂંટણીના પરિણામો જાહેર થતા હોય છે તે પ્રકારનો ચૂંટણી પંચનો એક સામાન્ય નિયમ રહ્યો છે તો એ પ્રમાણે જે છે આ ચૂંટણીઓની જાહેરાત થઈ શકે છે બાવીસ તારીખની આસપાસ બાવીસ ત્રેવીસ તારીખે ચૂંટણી પંચ જે છે ગુજરાતની બાવીસ ત્રેવીસ ઓક્ટોબરની આસપાસ ચૂંટણી પંચ જે છે જાહેરાત કરશે અને તે વખતે જે છે સમગ્ર કાર્ય વિગતવાર જાહેર કરવામાં આવશે પણ જે અંદાજ અથવા અનુમાન જે આપણે લગાવી રહ્યા છીએ અનુમાન નવેમ્બરના પહેલા માફ કરશો નવેમ્બરના અંતિમ સપ્તાહની અંદર પહેલો તબક્કો ડિસેમ્બરના પહેલા સપ્તાહની અંદર